નમસ્કાર, હું હેતલ વસીટા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, દરગત હાલતા ઇન સ્કૂલ પ્રોગ્રામમાં TSG ધ સ્પોર્ટ્સ ગુરુકુલમાં શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ કચ્છમાં જુડો ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. વાલા મિત્રો, આજે આપણે જુડોની જે સૌથી બેઝની વસ્તુ છે જેને ગ્રીપ કહેવાય એના વિશે થોડીક માહિતી મેળવીશું. જુડોમાં ગ્રીપ એક મહત્વનો ભાગ છે. જો તમે કોઈપણ પ્રતિસ્પર્ધીની ગ્રીપ જ તમારી બરોબર ન હોય તો તમે એક સારી રીતે સારા એવા પ્લેયર ન બની શકો. પ્લસ તમે કોઈપણ પ્રતિસ્પર્ધી ઉપર અટેક કરો છો, થ્રો મારો છો, એ વ્યવસ્થિત થતું નથી. તો આજે આપણે ગ્રીપની થોડીક માહિતી મેળવશું. વાલા મિત્રો, આજે આપણે જુડોની જે નોર્મલ ગ્રીપ છે, બેઝિક ગ્રીપ છે, જે દરેક કેટેગરીના પ્લેયર્સ જેમ કે અંડર 14, 17, 19 એ જુનિયર અને સિનિયર એ બધા જ યુઝ કરતા હોય છે એને વિશે થોડીક માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ આવે છે કોલરવાળી ગ્રીપ. બરોબર, સમજી લો કે આમ સામે પ્રતિસ્પર્ધી છે. સૌ પ્રથમ આ જે હોય છે એક આપણા જે તમારા હાથની ગ્રીપ હોય છે તે આવી રીતે હોય છે. સમજી લો કે આવી રીતે આ તમારો પ્રતિસ્પર્ધીનો હાથ છે અને તમને આવી રીતે તેના કોણીના ભાગમાં તેની ગ્રીપ લેવાની હોય છે, જેના કારણે પ્રતિસ્પર્ધી એ હાથને મૂવમેન્ટ ન આપી શકે અને કોઈ પણ થ્રો અપ્લાય ન કરી શકે અને એ પૂરી તરહ તમારા અંડર કંટ્રોલ રહી શકે. આવી એ ગ્રીપ એકદમ ટાઈટ હોવી જોઈએ, તો જ પ્રતિસ્પર્ધી કોઈ પણ જાતની મૂવમેન્ટ ન આપી શકે. બરોબર, આ ગ્રીપ જો તમે સૌ પ્રથમ લઈ લો તો તમે પ્રતિસ્પર્ધીને કોઈ પણ પ્રકારનો થ્રો, જેમ કે હેન્ડ હોય, લેગ હોય કે પછી હિપ હોય, તમે કોઈ પણ પ્રકારનો થ્રો એના ઉપર ઇઝીલી અપ્લાય કરી શકો છો. તો વાલા મિત્રો, સૌ પ્રથમ તમે જ્યારે અટેક કરવાની પોઝિશનમાં આવો છો તો તમારી નોર્મલ ગ્રીપ જે આ હાથની હોય છે એની સાથે એક કોલરવાળી ગ્રીપ હોય છે અહીંયાથી. બરોબર, આપણે સામેની પોઝિશનમાં જોઈએ તો સૌ પ્રથમ આમ બંને પગ આગળ અને પાછળ હોવા જોઈએ. પહેલી ગ્રીપ આ તમારી જે કોણીવાળી હતી એ અને બીજી આમ ઉપરની ગ્રીપ એ હોવી જોઈએ એકદમ ટાઈટ કોલરવાળી. આ એક નોર્મલ ગ્રીપ છે અને બેઝિક ગ્રીપ છે. જ્યારે પણ તમે જુડો ગેમમાં ફાઇટ કરતા હો ત્યારે સૌ પ્રથમ આ જ ગ્રીપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.